कमोसमी वरसाद ने लेने राज्य में येलो एलर्ट जाहिर करवामां आव्युं छे। हवामान विभागे आप्युं छे येलो एलर्ट। उत्तर गुजरात अने मध्य गुजरात में एलर्ट आपवामां आव्युं। सौराष्ट्र अने कच्छ में येलो एलर्ट आपवामां आव्युं। बनासकांठा, साबरकांठा, मेहसाणा, पाटण अने अरवली में पण येलो एलर्ट आपवामां आव्युं छे। मेपना माध्यमथी हवे बतावी रह्या छे कि ज्यां ज्यां येलो कलर छे त्यां येलो एलर्ट आपवामां आव्युं छे। મહીસાગર છે, પંચમહાલ છે, વડોદરા છે, ત્યાં પણ એલર્ટ આપવામાં આવ્યું। ત્યારે કઈ કઈ જગ્યાએ અત્યારે યલો એલર્ટ આપવામાં આવ્યું છે આજના દિવસે, હજી પણ કયા જિલ્લા એવા છે કે જ્યાં વરસાદ વરસી શકે છે? ન્યૂઝ રૂમથી મારા સહયોગી અંકિત મહેતા અમારી સાથે જોડાઈ ગયા છે। અંકિત, જણાવશો કયા કયા જિલ્લામાં યલો એલર્ટ છે, ક્યાં હજી પણ વરસાદ વરસી શકે છે? બિલકુલ પ્રીતિ, 1 અને 2 માર્ચ બે દિવસ કે જ્યારે હવામાન વિભાગે આગાહી કરી હતી કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે વરસાદ વરસી શકે છે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં, અને ખાસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત માટે આગાહી કરવામાં આવી હતી હવામાન વિભાગ દ્વારા કે ત્યાં વધુ વરસાદ વરસી શકે છે અને ખેડૂતોમાં તેને લીધે ચિંતા પણ હતી। ને આજે આપણે જોયું પણ ખરું કે અલગ અલગ જગ્યાએ વરસાદ વરસી પણ રહ્યો છે, પરંતુ હજુ પણ સ્થિતિ કાબૂમાં નથી, કારણ કે આજનો આખો દિવસ જે છે તે ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત માટે ભારે કહી શકાય તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે। વિંડીના માધ્યમથી આપણે બતાવવાનો અને દર્શકોને બતાવવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા આપ જોઈ રહ્યા છો કે પોરબંદર, ભાનવડ, જૂનાગઢથી લઈને અત્યારે ઉત્તર ગુજરાતમાં આબુ રોડ સુધી અને ઉદયપુર સુધી આ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તેની અસર અત્યારે ભારે જોવા મળી રહી છે, જ્યાં ભારે વરસાદ અલગ અલગ જગ્યાએ પડી પણ રહ્યો છે। આપણે જણાવી દઈએ કે અહીંયાથી આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે છે તે આ તરફ આવ્યું, ત્યારે રાપરમાં પણ આપણે જોયું કે વહેલી સવારે ખૂબ જ વરસાદ પડ્યો હતો, ગાંધીધામમાં પણ વરસાદી ઝાપટા આપણને જોવા મળ્યા, કચ્છના પણ અલગ અલગ વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ જોવા મળ્યો, તેવામાં હજુ પણ એવી શક્યતાઓ પૂરેપૂરી જોવા મળી રહી છે કે મધ્ય ગુજરાતમાં, અમદાવાદમાં પણ વાતાવરણમાં પલટો આપણે જોયો છે, તેવામાં અમદાવાદ સહિત ખાસ જે ઉત્તર ગુજરાત છે તેમાં અરવલ્લી આવી ગયું, ખેડબ્રહ્મા આવી ગયું, હિંમતનગર આવી ગયું, પાલનપુર પણ આવી ગયું, આ બધા જે વિસ્તારો છે ત્યાં વધુને વધુ વરસાદ જે છે તે દિવસ દરમિયાન પડી શકે છે। પરંતુ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ખૂબ ફાસ્ટ, ખૂબ જ ઝડપથી અહીંથી પસાર થઈ રહ્યું છે, ચોક્કસપણે પવનની ગતિ પણ 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અહીં જોવા મળી રહી છે, તેવામાં આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે છે તે તુરંત ફટાફટ પસાર થઈ જશે અને આવતીકાલથી સ્થિતિમાં ફેરફાર ચોક્કસપણે જોવા મળી શકે છે। પરંતુ ફરી એકવાર હું આપણે બતાવી દઉં કે આ એ તમામ વિસ્તારો છે કે જ્યાં હજુ પણ વરસાદી વાતાવરણ જે છે તે જોવા મળી શકે છે, તેમાં ચોટીલા, સુરેન્દ્રનગર, ધોળકા, અમદાવાદની પણ તેમાં વાત આવે છે, મહેસાણા, હિંમતનગર, ખેડબ્રહ્મા, પાલનપુર, ડુંગરપુર સુધી આ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જે છે તે જોવા મળી રહી છે। સૌથી વધારે અસર અત્યારે આપ આ વિસ્તારમાં જોઈ રહ્યા છો, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અહીંયા સૌથી વધારે અસર કરી રહ્યું છે, ખેડબ્રહ્મા, આબુ રોડ અને ઉદયપુર સુધી। જી અંકિત, આપ થંડરસ્ટોર્મ ભી હોંગે દેવન કે લિયે, और जो ज़िले हैं जहाँ पे मतलब लाइट टू मॉडरेट रेन और साथ में थंडर स्टॉर्म होंगे, वो ज़िले हैं नॉर्थ गुजरात के सभी ज़िले हैं, और साउथ गुजरात का जो ज़िला है वो छोटा उदयपुर, बड़ौदा और भरूच है, और सौराष्ट्र और कच्छ की बात करेंगे तो जहाँ पे लाइट से मॉडरेट रेन होगी और साथ में थंडर स्टॉर्म होने की जो पूर्वानुमान दिया गया है वो ज़िले हैं द्वारका है, जामनगर है, मोरबी है, सुरेंद्रनगर, राजकोट, बोटा, भावनगर और कच्छ हैं। और ये जो लाइट से मॉडरेट रेन और साथ में थंडर स्टॉर्म होंगे, ये एक इंड्यूस्ड साइक्लोनिक सर्कुलेशन जो कल साउथ वेस्ट राजस्थान में बना हुआ था वो आज भी परसिस्ट कर रहा है, उसी के कारण ये रेन इन इन जगहों पे होगी। और फिशरमैन वार्निंग की बात करेंगे तो कोस्टल एरिया में कोई फिशरमैन वार्निंग नहीं है, लेकिन ओपन सी एरिया में फिशरमैन की वार्निंग दी गई है। वो जो एरिया है जहाँ पे फिशरमैन ओपन सी में वार्निंग दी गई है वो नॉर्थ अरेबियन सी के जो नॉर्थ सेंट्रल पार्ट हैं वहाँ पे फिशरमैन की वार्निंग दी गई है। और जो विंड की स्पीड होगी नॉर्थ सेंट्रल पार्ट ऑफ नॉर्थ अरेबियन सी में वो 45 से 55 किलोमीटर पर आवर की होगी। अहमदाबाद और गांधीनगर में जो रेनफॉल का पूर्वानुमान दिया गया है वो लाइट से मॉडरेट रेन का पूर्वानुमान दिया गया है आज के लिए। और जो मतलब अहमदाबाद की बात करेंगे तो अहमदाबाद में जो लाइट से मॉडरेट रेन होगी और साथ में थंडरस्टॉर्म होंगे, वो जो स्पेल होगा उस वो मतलब फ्यू स्पेल में होगा, और जो प्लेसेस होंगे वो 1 से 2 जगहों पे होंगे अहमदाबाद में। और ये फोरकास्ट मतलब जो रेन है लाइट से मॉडरेट और थंडरस्टॉर्म, ये मतलब डे वन के लिए है, आज के लिए, बाकी इसके जो रेस्ट डेज हैं मतलब डे 2, डे 3, डे 4, डे 5 वो ड्राई वेदर प्रिवेल करेगा। टेम्परेचर क्या रहेगा?
टेम्परेचर की बात करेंगे तो मैक्सिमम टेम्परेचर में 24 आवर्स में NLC है, उसके बाद 2 से 3 डिग्री सेल्सियस का राइज है मैक्सिमम टेम्परेचर पूरे गुजरात स्टेट के लिए। और मिनिमम टेम्परेचर की बात करेंगे तो मिनिमम टेम्परेचर 24 आवर्स के लिए NLC है, उसके बाद 2 से 3 डिग्री सेल्सियस का ग्रेजुअल फॉल है। सर ये कौन सा सर्कुलेशन अभी सक्रिय है? एक के